મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે વિચારો છો હું ઘરની સામે કેમ ઉભો છું? મોહનસિંહ લાઝરસે અમેરિકામાં ઘર ખરીદ્યું છે એમ વિચારો છો કે નહીં? અહીં જે પરમેશ્વરનું બાળક છે તેનું આ ઘર છે, અમે અહીં જ રહીએ છીએ. અમે એક જ દિવસ અહીંયા છીએ, બીજા દિવસ બીજા શહેરમાં જશું. પ્રભુના બાળકો દરેક શહેરમાં છે, અમે તેમના ઘરમાં રહીશું. અમેરિકાના ઘરો જુઓ, તે ઘણા મોટા અને ભવ્ય છે, પરંતુ આ મોટા ઘરો મહત્વપૂર્ણ નથી, પરંતુ પ્રભુ અને તેમની હાજરી ઘરમાં હોવી જોઈએ. કારણ કે આ કુટુંબ ઈસુ સાથે રહે છે, અહીં એક મહાન આનંદ અને ઉત્સાહ છે. તમે લોકો વિચારી શકો છો અમારી પાસે આટલું મોટું ઘર નથી. ઘરનું કદ મોટું હોય કે નાનું તેમાં કઈ વાંધો નથી, ભલે ઘર નાનું પણ હોય પરંતુ તેમાં ઈશુ રહેવા જોઈએ. જો ઈશુ તમારી સાથે હોય તો તમે ખુશ રહી શકો છો. આટલું જ નહીં, જો તમને આ દુનિયામાં ઈશુ સાથે રહેવાની આદત છે, જ્યારે તમે જીવન સમાપ્ત કરીને સ્વર્ગમાં જશો, પ્રભુએ આપણા માટે ત્યાં એક મોટું ઘર તૈયાર કર્યું છે. જો તેમણે ઘર બનાવ્યું છે તો શું મહાન આશીર્વાદ નથી? તમે પ્રસન્ન થશો. સારું, જો તમે જોશો કે આજે પ્રભુ આપણને શું કહે છે, લેવીય તેના 20:26 તમે જુઓ, હું યહોવા પવિત્ર છું, મેં તમને આ બધા લોકોથી જુદા પાડ્યા છે જેથી તમે મારા થઈ શકો. પ્રભુ કહે છે, મારા પુત્ર પુત્રી, તું મારા પોતાનું બનવા માટે, તું મારા બનવા માટે પુત્ર, તું મારી બનવા માટે પુત્રી, મેં તમને અન્ય લોકોથી અલગ કર્યા છે. આવી રીતે પ્રભુ કહે છે, તેમણે અમને આ વિશ્વના લોકોથી અલગ કર્યા છે. તારે મારી સાથે રહેવું જોઈએ, તારે દુનિયાના લોકોના જેવું ન બનવું જોઈએ, અને એટલા માટે તેમણે આપણને પુત્ર અને પુત્રી બનાવ્યા છે. શું મહાન આશીર્વાદ નથી? તું કોણ લોકો પૂછશે તો, હું ઈશુનું બાળક છું, હું ઈશુનો પુત્ર છું, પુત્રી છું. શું આ કહેવું એક મોટો લાભ નથી? ઈશુનું બાળક બનવાથી શું ફાયદો છે? પ્રભુ આપણા વિશે યોગ્ય રીતે આ કહેશે કે તે મારો પુત્ર અને પુત્રી છે. એક સમય જ્યારે હું સેવા માટે ઉત્તર ભારતમાં હતો, ચોક્કસ રાજ્યમાં એક માણસ જે જાદુગર હતો તેણે ઉદ્ધાર પામ્યો અને તે પ્રભુનો સેવક બની ગયો હતો. મેં તેને પૂછ્યું, તમે પ્રભુના સેવક કેવી રીતે બન્યા? તેણે મને કહ્યું, મારો પરિવાર પેઢીઓથી જાદુગર જ છે, મારા દાદા, મારા પિતા અને પછી હું. અમારો વ્યવસાય આ જ છે, અમારી કમાણી જ આ હતી, આનાથી જ અમારું ઘર ચાલતું. મારી પુત્રીએ ઈશુનો સ્વીકાર કર્યો હતો. કોઈએ તેણીને તેના વિશે કહ્યું, તેણે ઈશુનો સ્વીકાર કર્યો. મને કહ્યું કે ઈશુ જ સાચા ઈશ્વર છે, તેણે જ આકાશ પૃથ્વીનું સર્જન કર્યું છે. તમે મેલી વિદ્યા ન કરો, આ એક પાપ છે અને શાપ છે. ત્યારે મને એકદમ ગુસ્સો આવી ગયો. આ અમારો પારિવારિક વ્યવસાય રહ્યો છે, ઘણી બધી આત્માઓ મારા નિયંત્રણમાં છે. મેં આમ કહીને ઝઘડો કર્યો. ત્યાં મારું કામ રોક્યું નહીં, કારણ કે તેણીએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આત્માઓ મારા ઘરમાં આવતા ન હતા, મેલી વિદ્યા કામ ન કરતી હતી, આત્માઓ પરેશાન થઈ રહી હતી. જ્યારે તે પ્રાર્થના કરતી હતી, પ્રભુ ઈશુનું નામ લઈને પ્રાર્થના કરતી હતી, અને તેથી જ મારી જાદુગરી કામ ન કરી રહી હતી અને મેં ગુસ્સે થઈ ગયો. મેં કીધું, આ ઘરમાં એક જ, ક્યાં તો તું ઈશુને છોડી દે, ક્યાંક તો તું આ ઘર છોડીને જતી રહે. મારાથી સંભવ નથી, મને ઈશુની જરૂર છે, હું તેની બાળક છું એમ કહ્યું. જ્યારે મેં તેને ઘરની બહાર કાઢ્યો, ત્યારે મેં તેનો પીછો કરવાનો શરૂ કર્યો. તેણી અમારા ગામમાં સંબંધીઓના ઘરમાં રહેતી હતી, ખેતરોમાં કામ કરતી અને પોતાનું જીવન ગુજારતી હતી. એક દિવસ મેં ગુસ્સામાં વિચાર્યું, મારી દીકરી ભટકી ગઈ છે, એને પાછી લાવવી જોઈએ. મેં તેને આમ ન છોડી શકું, તેણે ઈશુને છોડીને આવવું જોઈએ. તેણે મેલી વિદ્યા કરવા અને તેણીને પાછા લાવવાનું નક્કી કર્યું. તેણે યજ્ઞો કર્યા અને મેલી વિદ્યા કરવાનું શરૂ કર્યું. તે તેની પુત્રી ઉપર મેલી વિદ્યા કરી રહ્યો હતો, જેથી આત્મા તેના પર હુમલો કરે. તે ફરીથી આવે એટલા માટે તેની દીકરી પર જ તે મેલી વિદ્યા કરી રહ્યો હતો. જ્યારે તે કરી રહ્યો હતો, એકાએક ત્યાં એક તેજ પ્રકાશ આવ્યો, તેમાં કોઈ આવીને ઊભું રહ્યો. તે જાદુગરે ત્યારે કહ્યું, મેં ઘણા આત્મા જોયા છે, જ્યારે મંત્રોચ્ચાર કરીશું ત્યારે આત્મા આવશે, પરંતુ હવે તેજસ્વી પ્રકાશમાં એક વ્યક્તિ ઊભો છે. મેં ડર અને ધ્રુજારી સાથે પૂછ્યું, તમે કોણ છો? તેમણે કીધું, હું ઈશુ છું, તારી છોકરી જેની સ્તુતિ કરે છે તે ઈશુ, તે મારી દીકરી છે. શું તું તેની સામે મેલી વિદ્યા કરવાની હિંમત કરી રહ્યો છે? જો તું કરશે, હું તો તારી વિરુદ્ધ મારો હાથ લંબાવીશ. જો તું મારા બાળક વિરુદ્ધ મેલી વિદ્યા કરશે તો બસ તું જોઈ લેજે. તેણે મને આ ચેતવણી આપી. એ માણસ ડરી ગયો, ધ્રુજવા લાગ્યો કે આવા કોઈ પ્રભુ છે? શેતાનને પણ ધ્રુજાવી દે એવા કોઈ પ્રભુ છે એમ કહ્યું. તેની સાથે તે સમજી ગયો કે તે સાચા પ્રભુ છે.
શક્તિશાળી પ્રભુને તે જાણ્યો. હું મારી પુત્રીને પાછો લાવ્યો અને ઈશુને કુટુંબ તરીકે સ્વીકાર્યો. જોયું, જો તે તમને અલગ કરે છે અને તમને તેનું બાળક બનાવે છે, દુનિયાની જાદુ ટોણા તમને સ્પર્શી શકતી નથી, શેતાનના કાર્યો તમને સ્પર્શી શકતા નથી. પ્રભુ ઉભા રહેશે, કહેશે, મારા પુત્રને સ્પર્શો નહીં, મારી પુત્રીને તમે સ્પર્શો નહીં. શું આ સૌથી મોટો આશીર્વાદ નથી? જો તમે ઈસુ સાથે છો, તમે દુનિયાથી અલગ થઈને તેમના પોતાના બની ગયા છો. તમારા હૃદય પર હાથ મૂકો. ઈશુ, હું તમારું બાળક છું, તમે મારા છો, હું તમારો છું. આવો મહાન આશીર્વાદ આ દુનિયામાં શેતાનના જે કાર્યો છે, દુષ્ટ લોકોના જે કાર્યો છે, તે મને અસર કરી શકતા નથી. મારી સાથેના તમારા પ્રેમ બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.